ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા માંગલધામ ખાતે વર્તેજનો યુવાન દંડવત કરતા કરતા 30 દિવસે પહોંચ્યો. પ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા માંગલધામની ખ્યાતિ દેશ વિદેશમાં પહોંચી છે. માતાના ભક્તો દડતા દડતા પગપાળા તેમજ અનેક પ્રકારની બાધા રાખી બાધા પૂર્ણ થઈ જાય ત્યારે આશીર્વાદ લેવા અને દર્શનાર્થ આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ બાધા રાખી મનોકામના પૂર્ણ કરે છે ત્યારે ભાવનગર નજીકના વર્તેજ ગામના જયદેવ સિંહ રઘુવીર સિંહ ગોહિલના પુત્ર યુવાન મોહિત રાજ સિંહ જયદેવ સિંહ ગોહિલ તેમના પિતાની બાધા રાખી હતી તે પૂર્ણ થતા ભાવનગર નજીકના વર્તેજ ગામથી તારીખ 6/11 ના દિવસે 30 દિવસ પહેલા દંડવત પ્રણામ કરતા કરતા નીકળ્યા હતા. આજે 30 દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા માંગલધામ ખાતે પહોંચ્યા હતા. માન મોગલના દર્શન કરી બાધા પૂર્ણ કરી શ્રીફળ ચૂંદડી ચડાવી દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ અને ધન્યતા અનુભવી હતી. તેમના પરિવાર અને વર્તેજ ગામના અને આસપાસ ગામડાઓના પરિવાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આજે પણ લોક સાહિત્યકાર માયાભાઈ ખાસ ઉપસ્થિત રહેલ ભગુડા પ્રસિદ્ધ મોગલ ધામના ટ્રસ્ટીઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ ટ્રસ્ટી માયુભાઈ પૂજારીજી સહિત મોહિત રાજ સિંહનું અને યાત્રાળુનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અંબિકા આશ્રમના મનહત રમજુબાપુ સાધુ સંતો સહિત ઉપસ્થિત રહેલ અને તમામનું સન્માન કરાયું. તેમજ સાધુ સંતો મહંતોએ મોહિત રાજ સિંહ અને પરિવારનું સન્માન કરી આશીર્વાદ આપ્યા અને રસ્તામાં રાત્રિ વિસામો અને ભોજન સમારંભ સહિત લોક સાહિત્યકાર માયાભાઈના ફાર્મ હાઉસ ખાતે રખાયું હતું અને લોક સાહિત્યકાર માયાભાઈએ સુંદર લોકવાણી વાર્તાલાપ અને મોગલધામનો ઇતિહાસ વાગોળ્યો હતો, જેમાં પસવી સહિત અનેક ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ લોક સાહિત્યકાર માયાભાઈ અને ટ્રસ્ટી માયુભાઈ ભરતભાઈ સહિતના એ જાતે પીરસી આગ્રહ પૂર્વ ભોજન કરાવેલ અને વિસામો કરાવેલ. તેમજ પસવી ભગુડા અને રસ્તાઓમાં આવતા ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ સહિત ભોજન ચા પાણી સહિતની વ્યવસ્થા કરેલ. તેમજ વર્તેજ ગામના અને આસપાસ ગામડાઓના રિલેટિવ સહિત 40-50 યુવાનો 30-30 દિવસ મોહિત રાજ સિંહની સાથે સેવામાં દરરોજ જોડાયા હતા. તેમજ તમામે રસ્તાઓમાં આવતા અનુભવો વાગોળ્યા હતા. રિપોર્ટ મથુર ચૌહાણ સાથે દિલીપ ચૌહાણ. વર્તેજથી દંડવત કરતા કરતા માં ભગવતીના દર્શને આવ્યા છે. મેં એનો ભાવ અને એનો સ્નેહ જ્યારે કે ભાઈ એટલા દિવસથી જાય છે તો ખરેખર એનો રસ્તો શું કરવો, તો મને વાસુદેવજી ભાઈ જ્યારે વાત કરી મને કે ભાઈ ભગુડાના તમે ટ્રસ્ટી છો
તો માતાજીને કાંઈક રજા લઈને એને કાંઈક ઓલું કરો ને, તો કેવલ એનું નામ અને વર્તે જેટલું બોલાણું, પછી આગળ એ બોલી ન શક્યા. અને પછી કીધું ભાઈ મારથી કાંઈ બોલાશે નહીં, આ એનો ભાવ છે. અને કેવલ ને કેવલ કોઈ જે કાંઈ વ્રત આપણે જેને માનતા કહેતા હોઈએ છીએ, માનતાનો અર્થ જ એ થાય કે હું એને માનું છું.